તો સ્વીટરલેન્ડના દાવુઝમાં બે હજાર ત્રેવીસના વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રથમ દિવસે ઓક્સફેમ ઇન્ડિયા દ્વારા સર્વાઇવલ ઓફ ધ રીચેસ્ટ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો ઓક્સફેમ ઇન્ડિયા આ રિપોર્ટ કેટલા ગંભીર તારણો દર્શાવે છે જે સાબિત કરે છે કે ખરેખર અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધી રહ્યું છે અહેવાલ એ પણ પ્રકાશિત કરે છે કે કેવી રીતે પ્રગતિશીલ પગલા ભારતમાં અસમાનતા સામે લડવામાં મદદ કરી શકે છે ઓક્સફેડના અહેવાલમાં જણાવાયું છે કે ભારતની ચાલીસ ટકાથી વધુ સંપત્તિ એક ટકા વસ્તીની માલિકીની છે દસ સૌથી ધનિક ભારતીયોની કુલ સંપત્તિ બે હજાર બાવીસમાં સત્યાવીસ પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા હતી જે બે હજાર એકવીસ કરતા બત્રીસ પોઈન્ટ આઠ ટકા વધારે છે ભારતના સૌથી ધનિક એક ટકા વસ્તી બે હજાર એકવીસમાં દેશની કુલ સંપત્તિના ચાલીસ પોઈન્ટ પાંચ ટકાથી વધુની માલિકી ધરાવે છે જ્યારે સૌથી નીચેની પચાસ ટકા વસ્તી તેનો માત્ર ત્રણ ટકા હિસ્સો ધરાવે છે ભારતના સો સૌથી ધનાઢ્ય વ્યક્તિઓની સંયુક્ત સંપત્તિ બે હજાર બાવીસમાં રૂપિયા ચોપન પોઈન્ટ બાર લાખ કરોડ સુધી પહોંચી દસ સૌથી ધનિક ભારતીયોની કુલસંપત્તિ બે હજાર બાવીસમાં સત્યાવીસ પોઈન્ટ બાવન લાખ કરોડ રૂપિયા હતી જે બે હજાર એકવીસ કરતા બત્રીસ પોઈન્ટ આઠ ટકા વધારે છે ભારતમાં અબજોપતિઓની કુલ સંખ્યા પણ બે હજાર માં એકસો થી વધીને બે માં એકસો અને બે એકસો થઈ ગઈ તેનાથી તદ્દન વિપરીત ભારતમાં બાવીસ કરોડ વ્યક્તિઓ ગરીબીમાં જીવે છે તો રાજધાની દિલ્હીમાં સોમવારથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારણીનો પ્રારંભ થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જે પી અધ્યક્ષતામાં બેઠક આયોજિત થઈ આ બેઠકમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના ટોચના નેતાઓ હાજર રહ્યા કાર્યકારીમાં જે પી જણાવ્યું કે પીએમ મોદીના કારણે દુનિયામાં ભારતના લોકો પ્રત્યે સન્માન વધ્યું છે આગામી દિવસોમાં જે રાજ્યમાં ચૂંટણી આવી રહી છે ત્યાં ભાજપનું સંગઠન જમીન સ્તર પર કામ કરી રહ્યું છે બેઠકમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી કાર્યકાળને આગળ વધારવા પણ મંજૂરી મળી શકે છે રાષ્ટ્રીય કારોબારીમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે પાર્ટીની દુરંદેશી રણનીતિ ઉપર પણ મંથન થશે ભાજપ અધ્યક્ષ તરીકે નફાના ત્રણ વર્ષના કાર્યકાળનો જાન્યુઆરીમાં અંત આવી રહ્યો છે પરંતુ નફાના કાર્યકાળને લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સુધી આગળ વધારવામાં આવી શકે છે તો રાજ્યના મુખ્યમંત્રીએ નવી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે આ ટાઉન પ્લાનિંગ સ્કીમમાં અમદાવાદની ચાર પ્રિલિમિનરી સ્કીમ અને અલંગની ત્રણ ડ્રાફ્ટ ટીપી સ્કીમનો સમાવેશ થાય છે અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળની રચના બાદ પ્રથમ ત્રણ ડ્રાફ્ટ ટીપી સ્કીમ મંજૂર કરાઇ છે ત્યારે વધુ ચાર પ્રિલિમિનરી ટીપીને મંજૂરી આપી છે જેમાં અલંગ અને અમદાવાદની કુલ સાત ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર થવાની છે ત્રેવીસ હજાર બસો પચાસ ઇડબલ્યુએસ આવાસો આર્થિક રીતે નબળા વર્ગો માટે નિર્માણ રહેશે નિર્માણ થશે શહેરી વિસ્તારોમાં વિકાસનો ઝડપી બનાવી લોકોને વધુ સુવિધાઓ આપવાના હેતુ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યાર સુધીમાં સો જેટલી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે